બાળકો ફરી આપણે પાછો ગણિત ચાલુ કરી દઈએ છીએ. ધોરણ 10 સમાંતર શ્રેણી વ્યાપક સ્વરૂપ તમને વ્યવસ્થિત સમજાવ્યું હતું. મેં તમને કીધું હતું એ શું છે, ડી શું છે અને સમાંતર શ્રેણી જે મળતી હતી એ વત્તા ડી એ વત્તા ટુ ડી આ સ્વરૂપે આપણને જોવા મળે છે વ્યાપક સ્વરૂપ. અને અંતરે જઈ એ વત્તા આપણે એન ડી આ સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. આ સ્વરૂપે હોય એટલે સમાંતર શ્રેણી છે, એ વ્યાપક સ્વરૂપ તમને વ્યવસ્થિત સમજાવ્યું હતું. વિડીયો વખતે ટૂંકો બનતો હતો એટલે શું કર્યું છે, મેં સ્વાધ્યાય રહેવા દીધું હતું, એક દાખલો લીધો હતો બરાબર, પછી રહેવા દીધો હતો એટલે ફરી પાછો આપણે સ્વાધ્યાય 5 પોઈન્ટ એક જ લઈએ. એની અંદર બધા દાખલા ફરી પૂરો તમને, કારણ કે એ વિડીયોની અંદર એક કે બે દાખલા છૂટી ગયા હતા. હવે આ જે દાખલા જે છે બરાબર છે એ ફરી તમને કહું અંદર. ટેક્સીનું જે ભાડું હતું દાખલા નંબર 1 નું 1 બરાબર છે, કે ટેક્સીનું જે ભાડું હતું પ્રથમ કિલોમીટર માટે 15 અને પછીના પ્રત્યેક કિલોમીટર માટે જો નિશ્ચિત રકમ પકડી રાખેલી છે 8, એટલે પહેલું 15 છે અને પછી 15 વત્તા 8 એટલે ટૂંકમાં આ રીતે આપણે કહીએ કે એ બરાબર, પછી એ વત્તા ડી એ વત્તા ટુ ડી આ બે થયા ને, એટલે સામાન્ય તફાવત ડી છે એટલે ટુ ડી આ સ્વરૂપે દર્શાવી શકાય એટલે આપણે એને સમાંતર શ્રેણી કહી શકીએ છે. શાંતિથી વિચારજો, કારણ કે તમે જે રકમ વાંચશો ને એ પરથી જ આપણને ખબર પડે. બીજો દાખલો હતો કે નળાકારમાં રહેલી હવા છે, હવે હવા કાઢવાના પંપ દ્વારા દરેક વખતે નળાકારની બાકી રહેલી હવાનો 1/4 ભાગ બહાર કાઢવાનો છે. હવે એ 1/4 ભાગ બહાર કાઢવાનો, પહેલાં શું આખી હવા ભરેલી હશે એનો 1/4 બહાર કાઢી લીધું, હવે વધી એનો 1/4 વધી એને 1/4 એટલે શું થશે, તમારે પહેલાં બહાર નીકળતી હવા છે ને નિશ્ચિત નહીં જળવાઈ રહી એ નાખવા પડે. તો ધારો કે એક ડબ્બો છે બરાબર છે દાખલા નંબર 2 ની અંદર, આની અંદર શું છે તમારે કહેવાનો મતલબ કે 100 લખોટીઓ છે હવા ભરેલી છે એ વાત તમને કહ્યું, તો દર વખતમાં 1/4 કાઢી દેવાની, તો 25 કાઢી બાકી કેટલી વધી 75 વધી, તો 75ના 1/4 ભાગ આ 100નો 1/4 ભાગ મેં બહાર કાઢ્યો 75, તો આનો 1/4 ભાગ બહાર કાઢું ને બહાર કાઢું એ 100 આ 25 જે સંખ્યા હતી એ તમારો 75નો એટલે કે 75 ભાગ્યા આપણે કરી શકીએ 4 વડે ભાગવાનો અને જે ત્રીજો ભાગ વધે એ દર્શાવવાનો છે બરાબર, એટલે કે આ 25 સંખ્યા જે જળવાય છે બરાબર છે એ કન્ટિન્યુઅસ તમારે જળવાતી એટલે કે ડી સામાન્ય તફાવત એ તમારે જળવાશે નહીં. એટલે કે નળાકારમાં રહેલી હવાનું પ્રમાણ જે કીધું એમ દરેક વખતે કાઢીએ એનો 1/4 ભાગ, દર વખતે કાઢીએ એનો 1/4 ભાગ એ ધીમે ધીમે ડી ઘટતો જાય, નિશ્ચિત જળવાઈ રહેતો નથી. એટલે કે બીજા નંબર જે છે એ તમારે સમાંતર શ્રેણી નથી, પહેલો તો હતો. પછી ત્રીજો દાખલો છે પ્રત્યેક મીટરના ખોદકામ માટે, પહેલા મીટર માટે 150 અને પછી પ્રત્યેક મીટર માટે 50, એ પણ સમાંતર શ્રેણી જ કહેવાય બરાબર. આની જેમ જ એ ત્રીજો દાખલો તમને કહું, પ્રથમ માટે 150 રૂપિયા અને પછી શું કહે છે દર વખત મારે 50 રૂપિયા વધારવાનું પ્રત્યેક મીટર માટે બરાબર, એટલે અહીં 2 કૌંસમાં 50 થઈ જશે. એટલે કહેવાનો મતલબ છે જો આગળ બની એમ એ વત્તા ડી એ વત્તા ટુ ડી આ સ્વરૂપે તમને કિંમતો પ્રાપ્ત થતી હોય એટલે કહેવાય એ સમાંતર શ્રેણી છે. એના પછીનો જે દાખલો છે તમારો એ અગત્યનો છે, 4 નંબરનો દાખલો. દાખલા બધા લગભગ લઈ લઈશું આપણે અને થોડી સમજણી આપીશ, પણ ખાસ યાદ રાખવાનું તમારે કે નોટ્સ અને પેન ખાસ યાદ રાખવાની, પેન્સિલ કે પેન રાખવાની, અને જો તમને લાગે તો ટીક કરી રાખવાનું. ઇનકેસ એ ના ખબર પડે તો વિડીયોની અંદર કોમેન્ટ તમે કરશો એટલે લગભગ હું તમને જવાબ આપવા પ્રયત્ન કરી શકે અને આપું છું લગભગ જો આવશે તો બરાબર છે. તમારે તો દાખલામાં ખબર ના પડે. હવે દાખલા નંબર 4 મેઇન છે, એમાં 8% વ્યાજદર છે, મુદ્દલ જે છે એ તમને 10,000 આપેલું છે બરાબર છે. અને એમ કે છે બરાબર કે દર વર્ષે ખાતામાં જમા થતી રકમ, હવે જો ચક્રવૃદ્ધિ વ્યાજની વાત કરીએ, વ્યાજ એ વસ્તુ જે સામાન્ય આપણે ભણેલા છે એટલે ખબર છે કે વ્યાજ એનું મુદ્દલ બરાબર, મુદ્દલ હોય એનું વ્યાજ, મુદ્દલનું જે વ્યાજ બન્યું એ વ્યાજ મુદ્દલ બન્યું, એ વ્યાજ મુદ્દલનું બીજા વર્ષ માટે મુદ્દલ બની જાય. કહેવાનો મતલબ શું છે કે આ જે 100 રૂપિયા કે 1,000 રૂપિયા છે એનું તમને 5 રૂપિયા વ્યાજ મળ્યું બરાબર, 5 રૂપિયા એ ડી કહેવાય એટલે 105 રૂપિયા થયું. હવે જે ફરી પાછું થશે તમને 5% બરાબર, તો 105 ઉપર ગણાશે. કહેવાનો મતલબ છે એટલે જે પેલું 5 હતું એ પાય પાય 25, એટલે પેલું 25 શું મળશે 5.25, એટલે કે તમારું ડી એક સાથે જળવાતો નથી. એ કહેવાનો મતલબ શું છે, તમારું પહેલા વર્ષ માટેનું કદાચ 5% લેખે મળ્યું હોય બરાબર, તો ધારો કે 105 મળ્યું બરાબર, હવે એના 5% ગણવાના બરાબર, એના 5% તમે ગણો એટલે દર વખતે મુદ્દલ બદલાય, શું બદલાય છે આ મુદ્દલ બદલાય છે. અને એમને એક સૂત્ર છે પાછું તમને ખબર હતું, ચક્ર વૃદ્ધિ વ્યાજ બરાબર આપણે પી વત્તા 1/100 આ એન, આ એન જે છે ને દર વખત બદલાય બરાબર છે. પહેલાં માટે તમે
એક આ કિંમતો આપણે મૂકી દઈએ તો અહીં 10,000 મૂકી દઈએ, 10,000 મૂકો, આનો જે જવાબ છે અહીં 8 મૂકો, આનો જવાબ પછી 1 વત્તા 8 છેદમાં 100, આનો જવાબ ટૂંકમાં આ બધા જવાબો જે છે ને એ નિશ્ચિત જળવાઈ રહેતા નથી. એટલે ચોથું રાખો તમારો ચક્રવૃદ્ધિ વ્યાજ હંમેશા સમાંતર શ્રેણી બને જ નહીં, આ ખાસ યાદ રાખવાનું. બરાબર, આગળના દાખલા લઈએ, 5.1 દાખલા નંબર 2. આ દાખલાઓ છે ને તમારે એક એક માર્ક્સની અંદર ખાસ આવે છે. એટલે 5.1 ની અંદર એ અને ડી આધારિત દાખલા છે, બધા એ અને ડી આધારિત દાખલા હોવાથી કારણે તમને 100% આવડશે. અને એ અને ડી પર જો માસ્ટરી આવી જશે પ્રથમ પદ અને સામાન્ય તફાવતમાં, તો આગળનું જે એનમું પદ શોધવાનું છે, એન પદોનો સરવાળો કરવાનો છે, બસ આટલું જ છે ચકણી, તો એ ખાસ આવડશે. તો પહેલાં આ વસ્તુ તમારે સમજવી પડશે. એટલે આ દાખલાઓ તમને અમુક દાખલા બહુ ઇઝી છે, તમારે જાતે કરવાનું, જે હાર્ડ હશે હું તમને ક્લિયર કરાવીશ. ધારો કે પહેલો દાખલો છે, બરાબર, દાખલા નંબર 2. એમાં પહેલો દાખલો તમને કહે છે કે એ બરાબર 10 આપેલા છે અને ડી બરાબર 10 છે. હવે જો એનું વ્યાપક સ્વરૂપ તમારે ખાસ યાદ રાખવાનું, અહીં ખાસ યાદ રાખજો કે આ એ ડી છે, પછી એ વત્તા 2D થાય અને એ વત્તા એન ડી, આ સ્વરૂપે જોવા મળે છે. જેટલા પદ જોઈએ તમારે ખેંચવાનું. હવે ધારો કે એ છે, બરાબર છે, એ તો અંદર એ છે એટલે આપણે મૂકી શકીએ અહીં 10. બીજું પદ કેવું થાય, એ વત્તા ડી મૂકવું, એ કયું થશે, 10 વત્તા 10 એટલે મારે 20 થશે. એ વત્તા 2D એટલે કયું થશે, 10 વત્તા 20 એટલે મારે 30 થશે. જો ફરજિયાત આ રીતે આપણને શ્રેણી 10, 20, 30, 40, 50 કન્ટિન્યુઅસ ચાલુ રહેતી જોવા મળે છે. એટલે કે આ રીતે તમે સમાંતર શ્રેણીના 4 શું જેટલો પદ હોતો હોય તમે શોધી શકો છો. કહેવાનો મતલબ શું છે કે તમારે સામાન્ય તફાવત મૂકી દેવાનો, અને સામાન્ય તફાવત આગળ કીધું એમાં પ્લસ હોઈ શકે માઇનસ હોઈ શકે છે. એટલે કે અહીં તમારી શ્રેણી બે પ્રકારની હોય સમાંતર શ્રેણીમાં, એવું નહીં કે ચડતા ક્રમમાં જ હોય, ઉતરતા ક્રમમાં પણ જોવા મળે છે. પછી એક દાખલો છેલ્લો લઈ લઉં તમારે, એની અંદર એ બરાબર -1 આપેલું છે, ડી બરાબર 1/3 છે. બરાબર, આગળની જેમ અચકો ચિંતા નહીં કરવાની, એ જે છે એ તમારું -1 છે, બીજું પદ લાવવું છે એ વત્તા ડી છે, એટલે કયું આવશે, તો -1 વત્તા 1/3 એટલે તમારો જવાબ આવશે એનો. બરાબર છે, આનો જવાબ ગણીએ, બરાબર, તમે જવાબ અહીં લખીશ એટલે તમને વધુ ના આવે, 1/3 આવશે. કેટલો આવશે, 1/3. બરાબર, જો -1માંથી 1/3 જાય, બરાબર છે, એટલે આ રકમ જે છે ને આ રીતે આ મોટી રકમ કહેવાય, ના નાની, તો બાદબાકી કરીએ ને એટલે તમારે -1/3 થશે. કેવી રીતે, જો -1/3 2 અને નીચે કશું એટલે લસા લઈએ એટલે 2 બે એકા 2 તો -1 એટલે -1/3 આ રીતે થતું જોવા મળે છે. કંઈ ભૂલ કરતા નહીં. પછીનો આગળ જઈએ તમારે, બરાબર છે, તો -1 હવે 2/2 કારણ કે એક વસ્તુ છે કે ડી જે કિંમત છે ને 2 વડે ગુણીએ, હવે એનું અહીં તમને હું સાદો રૂપ આપું, -2/2 ફરી પાછો અહીં લસા લો, બરાબર છે, તો શું થશે, -2 એકા 2 થાય ને, બરાબર છે, 2 એકા 2 ઉપર 2 તમે મૂકેલા જ છે, કારણ કે ડી 2D વડે ગુણેલા છે એની અંદર, બરાબર છે, તો 2/2 2માંથી -2માંથી 2 ઘટાય 0/2 એટલે 0 થઈ જાય, એટલે આ થશે તમારે 0. એટલે કહેવાનો મતલબ જો અડધો વધતો જાય છે. હજુ તમે એક આગળનું પદ મારે લેવું હોય, બરાબર છે, ફરી પાછું હું લઈ લઈશ, બરાબર, વગર ચિંતા એ લેવાનું, 0/1/3 થઈ જશે, 1/3 અને પછીનું પદ 1/3 એ આ રીતે મને આવતું જોવા મળે છે. બરાબર છે, એટલે કે હવે એ અને ડી વાળા મેં 2 દાખલા કરાયા, બાકીના દાખલા વગર બી કે આ રીતે તમારે, બરાબર, ડી 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 ઉમેરતો જવાનો છે. અર્થાત તો તમે 2 વડે ગુણીને 3 વડે ગુણીને ઉમેરો તો એ કોઈ ચિંતા છે નહીં. દાખલા નંબર 3, એની અંદર તમને સમાંતર શ્રેણી આમાં બનાવવાની હતી, હવે સમાંતર શ્રેણી આ આપી દે તેમાં એ અને ડી કરવાનો છે, એવો દાખલા નંબર 3 છે. એ દાખલા તમને જોઈન કરાવી દઉં, બરાબર, કે સબ્જેક્ટ 5.1 દાખલા નંબર 3 સમાંતર શ્રેણી આપેલી છે, એ અને ડી શોધો, આ દાખલા છે, બરાબર છે. તેનો ગમે તે એક દાખલા હું લઈ લઉં, તમને દર્શાવેલો છે, પહેલો જ લઈ લીધું, બરાબર છે. ધારો કે એક ભારે અને એક હલકો, બે એટલે તમને શરૂઆતની ખબર પડે, અંતની ખબર પડે, 3, 1, -1 અને -3 અહીં જો એ બરાબર 3 તો ડી બરાબર શું છે, 1 - 3 એટલે -2. બીજામાંથી પહેલું બાદ કરવાનું ડાયરેક્ટલી, આ ખરેખર શું છે કે બીજું પદ ઓછા પ્રથમ પદ, બરાબર છે. અર્થાત બીજા બીજી વસ્તુમાં તમારે ના ખબર પડતો કે એ વત્તા ડી માંથી એ બાદ કરવાનું એટલે મને ડી મળી જાય. એટલે ટૂંકમાં આ જે છે ને એ સમજૂતી છે, બરાબર, આ સમજૂતીને આધારે તમારા દાખલા બીજામાંથી પહેલું ત્રીજામાંથી બીજું એ રીતે તમે લાવી શકો છો, બરાબર છે. એ ખાસ યાદ રાખવાનું છે તમારે.
બીજો એક દાખલો લઈએ, ટૂંકમાં મળશે જ તમારે, પણ વાત કરતી વખતને બધા એક માર્ક થોડું ખાસ ધ્યાન રાખવાનું. ઉતાવળમાં શું થાય છે, આ ચેપ્ટર ઇઝી ચેપ્ટર હોય, ધારો કે આ છે આંકડાશાસ્ત્ર છે સંભાવના છે, એવા ચેપ્ટરમાં માર્ક તમારે ગણિતમાં આવે, પણ એમાં થોડી ઉતાવળ કરીએ બરાબર છે તો ભૂલ પડવાની શક્યતા રહે છે. એટલે કે આ દાખલા આવડતો હોય તો થોડા શાંતિથી પ્રેક્ટિસ કરવાની. તમને એનો છઠ્ઠો દાખલો છે, હું તમને જે 0.6 છે, 1.7 છે, 2.8 છે, 3.9 છે, બરાબર. એટલે એ બરાબર તો 0.6 માર્ક મળી ગયો છે, બરાબર. ડી કેવી રીતે કરવું તો ફરી પાછું મેં તમને કીધું હતું, ડી ગણવા માટે એ વત્તા ડી ઓછા એ, એટલે એ વત્તા ડી એટલે બીજું પણ, એટલે 1.7 ઓછા 0.6 એટલે મારે 1.1 આવતો જોવા મળે. આ સાચો છે, આમાંથી આ વાત કરો બરાબર. ફરી પાછું મારે ડી ગણવું હોય તો 2.8 ઓછા 1.7 તો ઓલસો 1.1 ફરી મારે આવે છે. એટલે કહેવાનો મતલબ શું છે કે તમારે ડી એ નિશ્ચિત સંખ્યા જળવાઈ રહેતી જોવા મળે છે. આ તમારા ત્રીજા દાખલા છે, બાકીના બે દાખલા જાતે પ્રયત્ન કરજો, 100% આવડી જશે. નીચે આપેલી કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે એ અને ડી ગણો. ફરી પાછા એને એ જ વસ્તુ છે તમારી કે એ અને ડી શોધી અને પછી એ અને ડીનો ઉપયોગ કરી અને સમાંતર શ્રેણીના બીજા વધારાના પદો શોધવાના છે. તો દાખલા નંબર 4 આ બરાબર છે, એમાં તમારે સમાંતર શ્રેણી છે કે નહીં પહેલાં એ કહેવાનું છે, અને હોય તો એ ડી શોધી બાકીના ત્રણ પદ શોધો. એટલે ટૂંકમાં તમે જે આગળ જે ભણ્યા ગયા પક્ષસૂત્ર આ બધું ચોથા દાખલાની તમારી પોતાની કસોટી થઈ જશે બરાબર. એનો પહેલો દાખલો બરાબર 2, 4, 8, 16 બરાબર છે, એ બરાબર. ચલો બે આવી જાય. હવે જો ડી કેવી રીતે મળે છે ફરી પાછું હું તમને કહું, એમાં તમારે બીજામાંથી પહેલું અને ત્રીજામાંથી બીજું બે વખત કરવું પડશે. એ વત્તા ડી ઓછા એ, એટલે બીજું પદ કયું છે 4 - 2, એટલે ચાલો ડી 2 આવે. ફરી પાછો ડી ગણો બરાબર છે, એ વત્તા 2D ઓછા એ વત્તા ડી બરાબર છે. કહેવાનો મતલબ છે એટલે ત્રીજું પદ થયું, આ કયું થયું ત્રીજું પદ. ત્રીજા પદમાંથી આ વાત કરું તો 8 - 4, 4 જો બરાબર. ડી નિશ્ચિત સંખ્યા જળવાથી જોઈને જ આમ તો ખબર પડે, પણ આપણે ગણતરી કરીને સમજવી પડે કે D1 અને D2 જુદું જુદું ગણો. આમાંથી આ વાત કરી નિશ્ચિત ના જળવાય એટલે આ સમાંતર શ્રેણી નથી, એટલે પદો શોધવાની કોઈ જરૂર છે નહીં બરાબર છે. એ આગળના બીજા 4 દાખલા છે, એના પછીનો બીજો એક દાખલો તમને લઈ સમજાવી દઉં. એટલે ટૂંકમાં આ રીતે તમારે બીજામાંથી પહેલું અને ત્રીજામાંથી બીજું વાત કરો એટલે પકડાઈ જશે. ચોથા નંબરનો દાખલો છે -10, -6, -2 અને 2. હું થોડી ઝડપસા માટે કરું છું કે ઓછા વિડીયોમાં તમે વધુ સમજી શકો, એટલે હજુ તમને કહું નોટ પેન રાખજો. જોડે દાખલા જો લખું છું એ તમે ટીક કરતા રહેવાના, થોડા લખતા રહેવાના અને પછી રિવિઝન કરશો 100% આવે છે. ફરી પાછું જો એ બરાબર -10, હવે D1 D2 બે વખત ગણવાના. હવે D1 બરાબર મેં તમને કીધું હતું એ વધતા પહેલાં ડી કરો એ બીજું પદ ઓછા પહેલું પદ, તો -6 - -10 અને નિશાનીની ભૂલ કરી દાખલાની આમ તો કહીએ કે એ પથારી ફેરવી જાય, પણ ખાસ તમારે સમજવાનું કે નિશાની ગણિતમાં રકમ સાથે જાય, નિશાની સાથે જાય. -6 - 10 એટલે 4 મળે છે. એ જ રીતે હવે D2 ગણો, A - 2D - A - D એટલે ત્રીજામાંથી બીજું બાદ કર્યું, એટલે પહેલાં આમાંથી આ બાદ કર્યું 4 આવ્યું, આમાંથી આ બાદ કરું બરાબર છે. એટલે કે કહેવાનો મતલબ શું છે કે -2 બરાબર છે, ત્રીજું પદ આ -2 પછી -6 એટલે શું થશે -2 - 6 એટલે આ જવાબ આવશે મારે 4 જો કહેવાનો મતલબ છે બરાબર છે. હજુ પાછું આ કરું હજુ એવું તમને લાગે તો બરાબર છે, 2 માંથી 2 જાય એટલે હજુ D3 ગણું, પણ D3 માઇનસ એટલે ડાયરેક્ટ જ કિંમત મૂકું 2 - 2 - 2 2 - 2 - 4 તો 4 - 4 - 4 સમાંતર શ્રેણી છે. એમ પછીનો હજુનો પદ જોતો હોય તો ડાયરેક્ટ જ આપણને ખબર પડે 2 - 4 - 6 - 4 - 10 - 4 - 14 આ રીતે તમે દર્શાવી શકો છો. ટૂંકમાં સ્વાધ્યાય 5.1 અંદર તમારે આ બધા દાખલા તમને 100% જો એ અને ડી સમજશો. D1 D2 એટલે કહેવાનું મતલબ છે બીજામાંથી પહેલું, ત્રીજામાંથી બીજું, ચોથામાંથી ત્રીજું એ રીતે બાદ કરો તો બધા દાખલા મળી રહે છે. દાખલા ખાસ તમારે આગળ જઈ જે 10 દાખલા કે પાછળ બીજા દાખલા છે બરાબર છે, 5 છે લગભગ બધા થઈને તમારે 14-15 જેવા દાખલા છે. એ 14-15માં અમુક જે છે બરાબર એમાં સમાંતર શ્રેણી નહીં બનતી હોય,
બરોબર એમ તો એક દાખલો છે તમારો 13મો 14મો કુલ 15 દાખલા છે 15 દાખલામાં 13મો દાખલો ખાસ કરવાની જરૂર છે એટલે મેઇન દાખલા જે નથી આવડી હું 100% બોર્ડ ઉપર સ્વાધ્યાયને ગણીશ અને ખાસ વિડીયો પણ એ તમારે જોવાના છે એક દાખલો છે આવો એટલે કે 13મો દાખલો બરોબર વર્ગમૂળ 3 વર્ગમૂળ 6 વર્ગમૂળ 9 વર્ગમૂળ 12 એટલે આ કિંમત જે છે ને બરોબર ધારો કે એ બરાબર વર્ગમૂળ 3 લઈ લો પણ આ ડી વન બરાબર મારે વર્ગમૂળ 6 ઓછા વર્ગમૂળ 3 કરીશ ને તો આ કિંમત બરાબર અર્થાત ડી ટુ બરાબર વર્ગમૂળ 9 ઓછા વર્ગમૂળ 6 એટલે કહેવાનો મતલબ છે 3 આવશે અને આની કિંમત મારે 6 જે છે 6નું તો વર્ગમૂળ નીકળે જ નહીં બરાબર એટલે વર્ગમૂળ 6 સ્વરૂપે રહેશે એટલે જો આ કિંમત તો તમે જુઓ બરાબર આનો જે જવાબ આવે અને આનો જવાબ આવે બરાબર એ અલગ જ આવે એટલે આ તમારે સમાંતર શ્રેણી બદલી નથી બરાબર એ તમારો 13મો દાખલો છે એ ખાસ યાદ રાખવાનો છે એના પછીનો છે 10મો દાખલો 1નો વર્ગ 3નો વર્ગ 5નો વર્ગ 7નો વર્ગ એટલે તમારે વર્ગ કરવાનો 1નો વર્ગ 1 9 પછી 25 બરાબર એ તમે કરશો એટલે 14મો દાખલો પણ બરાબર આના જેવો જ છે મેં તમને કીધું બરાબર છે કે 1નો વર્ગ છે 3નો વર્ગ છે 5નો વર્ગ છે 7નો કોકને એમ લાગે સાહેબ 1 3 5 7 શ્રેણી થાય પણ એ રીતે એ રીતે નહીં જોવાનું તમારો વર્ગ કરી જોવાનો 1 9 25 49 બરાબર તો બાદબાકી કરો તો પહેલું તો એ તો બરાબર 1 આવી ગયું હવે ડી જે છે ને એ તમારે 8 આવશે ડી વન પછી ડી ટુ જે છે ને એ તમારે 16 આવશે એટલે જો સમાંતર શ્રેણી બનતી નથી એટલે કે ડાયરેક્ટ રકમ જોઈને જો તમે સમાંતર શ્રેણી છે કે નહીં નક્કી કરશો તેમ થશે નહીં એટલે ખાસ તમારે ડી વન ડી ટુ ને બધું ગણવું બરાબર અને છેલ્લો અગત્યનો દાખલો છે એ તમને દેખાશે દેખાવો પરથી ડાયરેક્ટ સમાંતર શ્રેણી ના કરશો મેં તમને કીધું છે શાંતિથી દાખલો આપણે ગણવાનું એટલે આપણે આ 15મો દાખલો છેલ્લો લઈ લઈએ 1 5 7 73 આ રીતનું દાખલો તો આપણને રકમ જોઈ લાગે કે આ સમાંતર શ્રેણી નથી પણ એ રીતે હજુ કોઈ નક્કી કરતા નહીં કારણ કે સમાંતર શ્રેણી જે છે આવડે છે એમાં વધારે ભૂલ થાય સંભાવના આંકડાશાસ્ત્ર બરાબર આવા જે વ્યવસ્થિત ચેપ્ટર છે જેમાં તમે માર્ક ખેંચી શકો એમાં જે દાખલા ગણો એ બોર્ડના પેપરથી ખૂબ જ શાંતિથી ગણો અને એના સિદ્ધાંતો છે એની રીતો છે બરાબર એ રીતો આધારે જ ગણો અહીં તમને કીધું હતું આ ખરેખર સાદું રૂપાંતર કરનાર હવે છે હવે નક્કી થાય કે એ તો તમારે એક મૂકી દેવાનું બરાબર ચાલો એક મૂકી દીધું પછીનું પ્રત્યેક પદ નિશ્ચિત સંખ્યામાં વધારો કરે છે તો 25 - 1 બરાબર ફરી પાછું હું તમને કહું કેવી રીતે લાવું છું તો બીજું પદ ઓછા પહેલું પદ બરાબર એ ખાસ યાદ રાખજો કે મારે D1 24 આવે ચાલો ફરી પછી મારે હવે D2 ગણવાનું છે તો D2 એટલે કે A² 2D ત્રીજામાંથી A² D બીજું પદ બાદ કરું બીજું પદ ભાઈ કહ્યું 49 - 25 અમાય 24 આવે જો આય 24 આવે હજુ તમને ડર લાગે તો જો 73 - 49 બરાબર તો એ તમારે 24 કહેવાનો મતલબ શું છે કે આ રીતે તમને દેખાય નહીં જો સમાંતર શ્રેણી છે બરાબર પણ અમુક ટાઈમ શું છે સાદુરૂપ ફરજિયાત ગણિતમાં આપવાનું રકમનું સાદુરૂપ આપો તમે એટલે તમારે જે ખરેખર સિદ્ધાંત હતો તો જે રીત વાપરવાની છે એ તમને ખબર પડી જાય ટૂંકમાં આ બે વિડીયો કારણ કે પહેલો વિડીયોમાં આપણે થોડું ખાલી વ્યાપક સ્વરૂપ જ ભણ્યા હતા બરાબર સમાંતર શ્રેણીનું આ વ્યાપક સ્વરૂપ કહેવાય A² D A² 2D A² 3D અને A² ND એ આખું મેં તમને વ્યવસ્થિત સમજાવ્યું બરાબર એના પછી તમે સદે 5.1 લીધું એના પછી હવે આપણે એનનું પદ અને એન પદોનો સરવાળો એવા બે વિડીયો બનશે એટલે ટૂંકમાં 3 કે 4 વિડીયોની અંદર આખું ચેપ્ટર તમારે બની જશે અને ચારેય વિડીયોમાં તમારે મેઇન રીત છે એ જ હું લઈશ એટલે મેઇન રીતો તમારે નોટ પેન જોડે રાખશો એ વખત નોંધી લેશો 100% લગભગ બધા દાખલા તમને સ્વાધ્યાય નહીં ઉદાહરણના કે બહારના જે પ્રેક્ટિસ વર્કના હશે એ પણ દાખલા તમને આવડશે.